કેમ છો મારા મિત્રો? મજામાં ને? જેડબલી નીટ ગુજકેટની તૈયારીમાં જોશથી લાગ્યા હશે બાર સાયન્સવાળા, અગિયાર સાયન્સવાળા. એટલા માટે આ પી બ્લોકના તત્વોની વાતો ભણે છે કે જ્યારે એના શિક્ષક એને ભણાવે ત્યારે એને યાદ આવી જાય અને ઝડપથી એને આવડી જાય. મિત્રો, આજે મને માફ કરજો, તમારી ટેક્સ્ટ બુકમાં થોડુંક જ આપેલું છે, થોડુંક જ, પણ હું એને ડિટેલમાં એટલા માટે લઉં છું તમારો કન્સેપ્ટ રેડી થાય. જેડબલી નીટ અને ગુજકેટમાં ના કરે નારાયણને, આ કન્સેપ્ટમાંથી કાંઈ આવે તો તમને આવડી જાય, એટલો જ મારો એક ફરજના ભાગરૂપે આ મોટું લઉં છું. કારણ કે તમારી ટેક્સ્ટ બુકમાં ઉલ્લેખ નથી, છતાં પણ પૂછાઈ શકે એના ઉપરથી એના એકાદ બે એમસીક્યુ તમને દેખાડીશ કે આવા એમસીક્યુ હોય તો તમે કરશો શું. એવું ન થાય એના માટે આખો વિડીયો જોજો, તો જ મગજમાં બેસે વાત, બાકી બેસે નહીં. એટલે પ્લીઝ આખો વિડીયો જોજો. અને મને એવું ન કહેતા કે રાજાણી સાહેબ આવું તો પી બ્લોકમાં અમે કાંઈ જોયું જ નથી, અમે તો એક લીટુડી જોઈ હતી. પણ મિત્રો, એના માટે થોડુંક સાહસ રાખી અને આખે આખું હિંમતથી આખે આખો વિડીયો જોજો. તમારી 10 મિનિટ બગડવાની નથી, ફાયદો વધારે પડતો થવાનો છે. તો પ્લીઝ, આજે સલ્ફરના ઓક્સો એસિડની ચર્ચા કરવી છે, જે તમારી ચોપડીમાં અતિશય ટૂંકમાં છે, પણ ડિટેલમાં એટલે કહું છું કારણ કે જેડબલી નીટ ગુજકેટમાં કામ આવશે આવશે આવશે. આનો ઉપરથી જે એમસીક્યુ કહીશી તમને ખરેખર એમ થાય કે આવું અમારે જરૂરી હતું, રાજાણી સાહેબ ખરેખર જરૂરી હતું. મિત્રો, ખરેખર રાજાણી સાહેબ આટલી બધી મહેનત કરતા હોય ને તો જોવાવાળાએ ખાલી લાઇકનું બટન દબાવવાનું હોય. એક મામો ખબર છે ને, 2 મિનિટમાં અનલાઇકનું બટન દબાવી દે છે. તો તમારે લાઇક દબાવીને રાજાણી સાહેબની મહેનતને ઉગારવી પડે, સબસ્ક્રાઇબ કરવું પડે ચેનલને. મિત્રો, ખરેખર ફાયદો થતો હોય તો સલ્ફરના ઓક્સો એસિડમાં પહેલો જ તમને ખબર છે સલ્ફ્યુરિક એસિડ, પહેલો જ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. આને તમે રસાયણોનો રાજા પણ કહો છો, રસાયણોનો રાજા, રસાયણોનો રાજા પણ કહો છો. આને તમે ઓઇલ ઓફ વિટ્રીઓલ પણ કહો છો, ઓઇલ ઓફ વિટ્રીઓલ. H2SO4 સલ્ફરનો ઓક્સો એસિડ, એને સલ્ફ્યુરિક એસિડ કહો છો, રસાયણોનો રાજા કહો છો, કિંગ ઓફ કેમિકલ્સ એન્ડ ઓઇલ ઓફ વિટ્રીઓલ તરીકે પણ ઓળખો છો. આનું બંધારણ વિચારવા જાઓ તો મિત્રો, સલ્ફર 1 છે, ઓક્સિજન 4 ને હાઇડ્રોજન કેટલા છે? 2. તો એસ ડબલ બોન્ડો ડબલ બોન્ડો ઓ ઓ, કારણ કે સલ્ફર 6 સાથે જોડાઈ શકે એટલે 2 બંધ 2 બંધ 1 બંધ 1 બંધ, એટલે 6 બંધ. આ ઓક્સિજન, અરે હાઇડ્રોજન, હાઇડ્રોજન આ સલ્ફ્યુરિક એસિડ તમારું. આ સલ્ફ્યુરિક એસિડનું ઓક્સિડેશનાંક તમે સાદી રીતે ગણતા હતા, 4 × 2 = −8 + 8 + 2 એટલે −6, ઓલી બાજુ જાય તો એનો ઓક્સિડેશનાંક +6 થાય, સાદી રીતે ગણતા હતા. સ્ટ્રક્ચરની રીતે ગણવા જાઓ તો આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6, આ રીતે પણ ઓક્સિડેશનાંક 6 બંધ બનાવે એટલે +6 છે. ક્લિયર થાય છે? યસ ઓર નો તો કહેજો. આમાં 2 OH સમૂહ છે, 2H+ મુક્ત થઈ ગયેલા છે, 2 OH સમૂહ છે, 2H+ મુક્ત થઈ ગયા છે, એટલે એની બેઝિકતા 2 છે. આ ડાયબેઝિક એસિડ છે H2SO4. આના સંકરણનો વિચાર કરવા જાઓ મારા દોસ્તો, સંકરણનો વિચાર કરવા જાઓ તો સંકરણમાં એ સાથે જોડાયેલા પરમાણુ 1 2 3 ને 4, તો પરમાણુની સંખ્યા 4, એક પણ ઇલેક્ટ્રોન યુગમાં અબંધકારક નથી એટલે એની સંખ્યા 0, 4 + 0 = 4, એટલે આનું સંકરણ sp3 હોય, sp3. આ H2SO4 આવી રીતે હોય, S ડબલ બોન્ડો ડબલ બોન્ડો OH OH, આ બંધ છે એ આ બંધ કરતાં મોટો હોય, OSS બંધ છે OHS OS કરતાં મોટો હોય. આટલી H2SO4 એક ઓક્સો એસિડની માહિતી જો તમને મળી હોય અને મજા આવી હોય તો આખો વિડીયો જોજો. એટલે બધા ઓક્સો એસિડ કરાવવાના છે રાજાણી સાહેબ, એક વખત યાદ રહી જાય તો કાંઈ વાંધો નહીં આવે. H2SO4 છે એનું એસિડમાંથી H+ જાય એટલે HSO4 − H+ બને, આ HSO4 H+ ગુમાવી દઈએ એટલે SO4 − 2 + H+, આમ H2SO4 માંથી 2 H+ છૂટા પડી ગયા.
આ એની એસિડિક વૃત્તિ છે એ તમને સમજાઈ જવી જોઈએ અને સમજાતી જ હશે મારા મિત્રોને. આગળ વધી જાઓ, તમે થાયકા ના હોવ તો ક્લિયર છો. આનું નિર્જળીકરણ કરો, આનો એનહાઇડ્રાઇડ વિચારો તો એચ ટુઓ બાદ થઈ જાય. એચ ટુ એસ ઓ ફોરનો એનહાઇડ્રાઇડ વિચારો, નિર્જળીકરણ કરો એટલે પાણી દૂર થાય. એચ ટુઓ દૂર થાય એટલે એનો એનહાઇડ્રાઇડ એસઓ થ્રી કહેવાય. એચ ટુ એસઓ ફોરનો એનહાઇડ્રાઇડ એસઓ થ્રી. તમને એમ થાય આવું મેં ટેક્સ્ટબુકમાં ક્યાંય જોયું નથી, છતાંય પ્લીઝ જોજો. મારે આજે તમને સલ્ફરના ઓક્સો એસિડનું આ બધું જ્ઞાન દેવું છે અને તમારે લેવાનું છે પી બ્લોકના તત્વોમાં. મિત્રો, એક એસિડ જોયો, બીજો સલ્ફરનો ઓક્સો એસિડ છે સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડ એચ ટુ એસ ઓ ફોરની જગ્યાએ એચ ટુ એસ ઓ થ્રી સલ્ફ્યુરસ એસિડ. આનું બંધારણ વિચારવા જાઓ તો આ એક સલ્ફર ભાઈ છે. ક્લિયર? બે હાઇડ્રોજન બે ઓક્સિજન એટલે એક ઓ એચ બીજો ઓ એચ ડબલ બોન્ડો. સલ્ફરના ચાર ઇલેક્ટ્રોને વપરાઈ ગયા આ દ્વિબંધ, એટલે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જોડી રૂપે પડ્યો રહીએ. આની ઓક્સિડેશન અવસ્થા તમને ગણતા આવડે, તંદુ છ, છમાંથી બે જાય તો પ્લસ ચાર. સમજાય છે? આ તંદુ છ, છમાંથી બે જાય તો પ્લસ ચાર, હુકા તો માઇનસ ચાર ઉડવા જાય પ્લસ ચાર. આ રીતે જોવા જાઓ તો આ એક બંધ, બીજો બંધ, ત્રીજો અને ચોથો એટલે ચાર પ્લસ ચાર ઓક્સિડેશન અવસ્થા. આ સલ્ફ્યુરસ એસિડ છે એનું સંકરણ વિચારો તો એની અરે જોડાયેલા પરમાણુની સંખ્યા તો કે એક બે ને ત્રણ, ત્રણેય ઓક્સિજન જોડાયેલા છે તો ત્રણ વત્તા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એટલે ટોટલ ચાર. એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન, એક અબંધકારક એટલે ચાર, ને ચાર એટલે એનું સંકરણ છે એ એસપી થ્રી છે. આ સલ્ફ્યુરસ એસિડ છે એની એસિડિકતાની વૃત્તિ વિચારીએ તો એચ પ્લસ વયો જાય એટલે એચ એસઓ થ્રી માઇનસ પ્લસ એચ પ્લસ. આ ઉભય ગુણધર્મી છે, એસિડ સાથે પ્રક્રિયા કરે, બેઝારે કરે. આમાંથી હજી એચ પ્લસ વયો જાય, હાઇડ્રોજન સલ્ફાઇડ એચ પ્લસ વયો જાય એટલે એસઓ થ્રી માઇનસ ટુ પ્લસ એચ પ્લસ. આ એસઓ થ્રી માઇનસ ટુ એટલે સલ્ફાઇટ આયન. ક્લિયર થાય છે? હવે આનો એનહાઇડ્રાઇડનો વિચાર કરીએ, એનું નિર્જળીકરણ કરીએ, પાણીનો અણુ દૂર થાય, એચ ટુઓ દૂર થાય એટલે વધે એસઓ ટુ. આ એસિડિક વૃત્તિ આ એનું નિર્જળીકરણથી એચ ટુ એસઓ થ્રીનો એનહાઇડ્રાઇડ એસઓ ટુ. આ એસઓ ટુ અને એસઓ થ્રી બેમાંથી કોણ એસિડિક હોય વધારે? એસઓ ટુ વધારે પ્રબળ એસિડ છે કે એસઓ થ્રી વધારે પ્રબળ એસિડ છે? એસઓ ટુનું ઓક્સિડેશન આંક પ્લસ ચાર થાય તમને ગણતા આવડે છે. એસઓ થ્રીનો ઓક્સિડેશન આંક પ્લસ સિક્સ, આ ઓક્સિડેશન આંક ગણતા રાજાણી સાહેબે શીખવાડ્યા તમને એક વિડીયોમાં. એસઓ ટુનો એસ છે એનો ચાર છે, એસઓ થ્રીના એસનો પ્લસ છ છે. આનું ઓક્સિડેશન આંક વધારે છે, જે ઇલેક્ટ્રોન વધુ ઝડપથી સ્વીકારે એ વધારે એસિડ હોય. આ છ વારો ઝડપથી સ્વીકારે એટલે આપણને ખબર પડી જાય કે છ વારો વધારે પ્રબળ એસિડ છે. જો આમાં પાણી નાખો તો એચ ટુ એસઓ ફોર બને, આમાં પાણી નાખો તો એચ ટુ એસઓ થ્રી. આ પ્રબળ એસિડ છે, આ પ્રબળ એસિડ છે, પણ આ વધારે પ્રબળ છે. આ ભાઈમાંય સલ્ફરનો ઓક્સિડેશન આંક છ, આમાંય છ, આમાંય સલ્ફરનો પ્લસ ચાર છે, આમાંય પ્લસ ચાર છે. આ છ ઓક્સિડેશન આંકવાળો વધારે એસિડ પ્રબળ હોય એટલે એસઓ ટુ કરતાં એસઓ થ્રી. આ પહેલી વખત તમે જિંદગીમાં જોવો છો કે એસઓ ટુ કરતાં એસઓ થ્રી વધારે પ્રબળ એસિડ વાયુ છે. તો આ મગજમાં બેહેબલ છે, તો બીજો ઓક્સો એસિડ જો મગજમાં બેઠો હોય તો ત્રીજા ઓક્સો એસિડમાં રાજાણી સાહેબ ગતિ કરે, તમને એસિડિક વૃત્તિ આવડી જાય, એનો એનહાઇડ્રેટ બનાવતા આવડી જાય, એનું સંકરણ આવડી જાય, આ બધાએ આવડી જાય અને એના નામ પણ આવડવા જરૂરી છે મારા મિત્રો. એવું ન કહેતા કે રાજાણી સાહેબ આ ખોટો ટાઈમ બગડે, આ તમારા ફાયદા ની વાત છે. પી બ્લોકમાં આવું ક્યાંય જોયું નથી. એસઓ ટુમાં મેં આવું કંઈક કરાવ્યું હતું, એસઓ ટુનું જ્યાં ટૂંકણો લીધી ત્યારે. તો જોતા રહેજો અને મળતા રહેવાનું છે. આગળ વધીએ છીએ. પહેલો કર્યો એચ ટુ એસઓ ફોર, બીજો કર્યો એચ ટુ એસઓ થ્રી, એક એક ઘટાડતા ગયા. હવે ત્રીજો છે એચ ટુ એસઓ ટુ હાઇપોસલ્ફ્યુરસ એસિડ. હાઇપોસલ્ફ્યુરસ એસિડ આનું બંધારણ વિચારવા જાય તો આ સલ્ફર તમારો ભાઈબંધ, આ ઓ એચ, આ ઓ એચ.
હવે તો કઈ વહીતું જ નહીં, એટલે આ સલ્ફરના અહીંયા જોવા જઈએ તો બે જ બંધ વહીના, બાકીના જે ઇલેક્ટ્રોન યુગમાં છે એ વધારાના પૈડારીએ છે. તો આનું બંધારણ કંઈક આવું થાય, આમાં એસ ડબલ બોન્ડ ઓ નથી, ઓક્સો એસિડ માટે હોવો જોઈએ પણ નથી. મગજમાં રાખજો અપવાદ ભાઈને નથી. આ ભાઈ અસ્થાયી છે. આ ભાઈ કેવો છે? અસ્થાયી. ઓછો એસિડિક નેચર ધરાવે છે, ઓછો એસિડિક નેચર ધરાવે છે. આનું સંકરણ વિચારવા જાઓ તો બે પરમાણુ જોડાણા ને બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ચાર એટલે એસપી થ્રી મગજમાં વેહેબલ. આ ભાઈમાંથી એસિડિક વૃત્તિનો ચર્ચા કરીએ તો એચ પ્લસ જાય એટલે એચ એસ ઓ ટુ માઇનસ પ્લસ એચ પ્લસ. આમાંથી હજી એચ પ્લસ જાય તો એસઓ ટુ માઇનસ ટુ પ્લસ એચ પ્લસ. આ મગજમાં વેહેબલ છે, પાણીનો અણુ દૂર કરીને હવે તમને એનહાઇડ્રેટ બનાવતા આવડી જાય આનો. તો આ હાઇપોસલ્ફ્યુરસ એસિડ છે, એમાં ડબલ બોન્ડ હોવાની એક પણ લાક્ષણિકતા નથી. આ ભાઈ છે એ કેવો છે? અસ્થાયી, ઓછો એસિડિક. પણ તમારા મગજમાં આના વિશે હોવું જોઈએ, આનો ઓક્સિડેશન આંક વિચારવા જાઓ તો બે દૂ ચાર, ચારમાં બે જાય તો પ્લસ ટુ. અહીંયા જો એક બંધ અને આ બીજો બંધ એટલે પ્લસ ટુ જ ઓક્સિડેશન અવસ્થા છે. ગણતા ન આવડતું હોય એ સ્ટ્રક્ચર ઉપરથી પણ કરીએ કે ને ગણીને કરીએ કે બે રીતે કરીએ કે. હવે જાય છે આગળ, આ બધા ઓક્સો એસિડ તમને આવડતા જશે, છતાંય રિવિઝન સ્વરૂપે જોજો આખો વિડીયો. જેમ એસો ટુ એસો થ્રીની ચર્ચા કરી એમ આગળ બીજી પણ ચર્ચા કરવી છે. ચોથા નંબરમાં આવે છે પેરોક્સી બંધવાળો એચ ટુ એસો ફાઈ. એચ ટુ એસો ફાઈ કેરોજ એસિડથી તમે એને ઓળખો છો, કેરોજ એસિડ. આનું બીજું ત્રીજું નામ શું છે એ તમને ખબર જ છે. આને શું કહેતા હતા તમે? પેરોક્સી બંધ છે એટલે પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ શું કરવા કયો છો એ હમણાં કહું તમને. પરસલ્ફ્યુરિક એસિડ, પરસલ્ફ્યુરિક એસિડ. આ ત્રણ નામે તમે એને ઓળખો છો, એચ ટુ એસો ફોર નહીં, એચ ટુ એસો ફાઈ. કેરોજ એસિડ, પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ, પરસલ્ફ્યુરિક એસિડ. આ ભાઈબંધનું બંધારણ વિચારવા જાઓ તો એસ ડબલ બોન્ડો, ડબલ બોન્ડો, સિંગલ બોન્ડો, એચ. એક એચ વપરાઈ ગયો, હજી એક એચ અને બે ઓક્સિજન વધી પડ્યા, કારણ કે ત્રણ છે તો બે ઓક્સિજન આમ કરે ઓ ઓ એચ. આ છે પેરોક્સો, પેરોક્સિબન છે. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક માઇનસ વન હોય એટલે પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ. આ પરસલ્ફ્યુરિક એસિડ પણ કહેવાય. એચ ટુ એસ ઓ ફોરમાં વચ્ચે આવી ગયા ઓ ઓ ભાઈ, પરસલ્ફ્યુરિક એસિડ. આનું સામાન્ય નામ કેરોઝ એસિડ. આનું સંકરણ વિચારવા જાઓ તો સલ્ફર અરે એક બે ત્રણ ને ચાર પરમાણુ જોડાયેલા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ઝીરો એટલે ચાર અને ચાર એટલે એસપી થ્રી સંકરણ હોય. એસપી થ્રી આ ભાઈબંધમાં માઇનસ હોય આ હામે પ્લસ કહેવાય. આની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે પાણીમાં એચ પ્લસ ને ઓ એચ માઇનસ હોય મારા ભાઈબંધ. એચ પ્લસ ને ઓ એચ માઇનસ, એચ પ્લસ આની પાસે ગતિ કરે ને ઓએચ આની પાસે, એટલે એચ ટુ એસો ફોર અને એચ ટુ ઓ ટુ આના જળ વિભાજનથી બને. એચ ટુ એસો ફોરને હાઇડ્રોજન પેરોક્સાઇડ આના જળ વિભાજનથી બને. મારા મિત્રો આનો ઓક્સિડેશન આંક ઘણા બધા ભૂલ કરી આવો, રેડોક્સ ટાઈમે મેં ભણાવ્યું હતું કે આમ ન ગણતા, પાંચ ટુ દહ અને માંથી બે જાય એટલે આઠ, આઠ ન કરી આવતા. જોજો આ ઓક્સિજન ઉપર માઇનસ વન છે, એને લીધે આ બે ઓક્સિજનનો માઇનસ વન ગણવાનો હોય એટલે આ ત્રણ દુ છ, છ ને બે આ માઇનસ આઠ થયા, આઠમાંથી આ બે જાય એટલે માઇનસ છ, એટલે બચ જાય તો પ્લસ છ. એમ ન ફાવે તો આ સ્ટ્રક્ચરની રીતે એક અહીંયા, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, એટલે એની ઓક્સિડેશન અવસ્થા પ્લસ છ છે. મારા મિત્રો ધ્યાન રાખજો, આ પેરોક્સી બંધવારો પહેલો જોયો તમે કેરોઝ એસિડ, એને તમે ગયો છો પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ, પરસલ્ફ્યુરિક એસિડ. આ ભાઈબંધનું બંધારણ ફાવેબલ છે, એનું સંકરણ વિચારો તો સલ્ફર આરે ચાર પરમાણુ વત્તા અબંધકારક ઝીરો એટલે એસપી થ્રી. ઓક્સિડેશન અવસ્થા ભૂલ ન કરતા સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા પ્લસ સિક્સ છે.
पानी अरे करो એટલે પાણીમાં H प्लस ओ एच माइनस હોય દોસ્તો एच प्लस અહીંયા ઘૂસી જાય ઓ એચ અહીંયા એટલે સલ્ફ્યુરિક એસિડ ને હાઇડ્રોજન પેરોક્સાઇડ જ મળે આ ચાર આવડા તો આગળ વધીએ છીએ પાંચમો લઈને આવે છે રાજાણી સાહેબ ક્યાંય જાતા નહીં મારા દોસ્તો આખો વિડિયો પૂરો કરજો ખરેખર ફાયદો થાહે એના પછીનો છે H2S2O8 એટલે માર્શલ એસિડ થી તમે ઓળખો છો માર્શલ એસિડ માર્શલ એસિડમાં બે સલ્ફર છે પેરોક્સી બંધ છે એટલે ને પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ થી પણ તમે ઓળખો છો બે સલ્ફર છે ડાયસલ્ફ્યુરિક એસિડ પેરોક્સી બંધ છે એટલે પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ થી ઓળખો બે સલ્ફર છે SS ડબલ બોન્ડો ડબલ બોન્ડો ડબલ બોન્ડો ડબલ બોન્ડો ચાર વપરાઈ ગયા આ પાંચમો OH OH H બધાય વપરાઈ ગયા છ ઓક્સિજન વપરાઈ ગયા વૈધા બે ઓક્સિજન એટલે આમ આ બે જણા છે પેરોક્સી બંધના એટલે -1 -1 H2S2O8 આનો સલ્ફરનો ઓક્સિડેશન આ ગણો એટલે આ ત્રણ અને આ ત્રણના બે છક 12 આ -1 -1 આ +1 +1 ઉડી જાય 12 ભાંગ્યા બે સલ્ફર છે એટલે 12 ભાંગ્યા બે એટલે ઓક્સિડેશન આંક આવશે +6 આનું સંકરણ વિચારવા જાવ તો 1 2 3 અને 4 અહીંયા 1 2 3 ને 4 એટલે 4 + 0 એટલે SP3 આટલું ટપા પડે છે આની જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આના બે ભાગ પડે છે એક પ્લસ વાળો અને એક માઇનસ વાળો એટલે H2SO4 સલ્ફ્યુરિક એસિડ અને H2SO5 આ H2SO5માં પાછું પાણી નાખો એટલે હમણાં જ આપણે જોયું હતું પાણી નાખો એટલે H2SO4 + H2O2 આ ભાઈનું જળ વિભાજન પણ તમારા મગજમાં આવી જાય કે H2S2O8માં બે પાણીના અણુ નાખો એટલે 2 મોલ H2SO4 અને 1 મોલ H2O2 છૂટો પડે ક્લિયર થાય છે માર્શલ એસિડ તો આગળ વધીએ છીએ પૂરો વિડીયો જોજો આના પછી એક MCQ લઉં છું તમને આવડે કે નહીં મારે ચેક કરવું છે મિત્રો ખરેખર મજા આવતી હોય તો લાઇકનું બટન દબાવો યાર એમાં કાંઈ તમારું બગડવાનું નથી ફ્રીમાં છે રાજાણી સાહેબ જેમ તમને ફ્રીમાં સેવા આપે એમ તમે એક લાઇકના બટનની ફ્રી સેવા ન આપો મારા મિત્રો છેલ્લું છે મિત્રો H2S2O7 આને તમે ઓલિયમથી ઓળખો છો ઓલિયમ આ ભાઈને તમે પાયરોસલ્ફ્યુરિક એસિડથી ઓળખો છો અને ધુમાયમાન સાંદ્રા સલ્ફ્યુરિક એસિડથી તમે ઓળખો છો ઓલિયમથી ઓળખો છો પાયરોસલ્ફ્યુરિક એસિડથી ઓળખો છો ધુમાયમાન સાંદ્રા સલ્ફ્યુરિક એસિડથી ઓળખો છો હા કે ના આ ભાઈબંધનું બંધારણમાં બે સલ્ફર છે ડબલ બોન્ડો ડબલ બોન્ડો ડબલ બોન્ડો ડબલ બોન્ડો સિંગલ બોન્ડો OH સિંગલ બોન્ડો OH એક ઓક્સિજન વૈધો એ જોઈન્ટ કરે છે આ બેને આ H2S2O7 તમારો મિત્ર છે આનું બધું હવે તમને ઓક્સિડેશન આ ગણતા આવડે હાઇબ્રિડાઇઝેશન આવડે તો હોમવર્કમાં ગણશો યસ એક પ્રશ્ન છે કે H2O7 H2SO4 H2SO3 H2SO2ની એસિડિક પ્રબળતાના ક્રમમાં ગોઠવો એસિડિક પ્રબળતા નક્કી કરવા માટે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક આપણે જોઈએ તો સલ્ફરનો અહીંયા ઓક્સિડેશનાંક +2 અહીંયા +4 ગણાઈ વાત છે રાજાણી સાહેબ અહીંયા +6 અહીંયા +6 તમને ખબર છે કે ઓક્સિડેશનાંક જેમ વધે એમ એસિડિક પ્રબળતા વધે તો જેનો ઓક્સિડેશન આંક ઓછો એની એસિડિક પ્રબળતા ઓછી એનો મતલબ આ ભાઈની એસિડિક પ્રબળતા સૌથી ઓછી એના કરતાં આની વધારે પણ આ બેમાં તો ઓક્સિડેશન આંક બેમાં સરખો જ છે +6 તો ત્યારે મગજમાં રાખજો કે અહીંયા ઓક્સિજનની સંખ્યા વધારે છે આ ભારે ઓક્સિજનવાળો છે એ ઝડપથી હાઇડ્રોજનને મુક્ત કરે છે એટલે આ ભાઈ છે એ વધારે પ્રબળ છે 2-6 વાળામાં એટલે આનો ક્રમ કંઈક આવો થાય કે ઓલિયમ સૌથી પ્રબળ એનાથી ઓછો H2SO4 એનાથી ઓછો H2SO3 એનાથી ઓછો H2SO2 આવા પ્રશ્નો મગજમાં રાખજો પૂછાઈ જાય તો આવડવા જોઈએ મિત્રો ચેનલને વધુમાં વધુ ફેલાવો કરો જેથી 10,000 સુધી આપણે પહોંચી શકીએ મળતા રહેશું જય સ્વામિનારાયણ